Very, very good morning, children. Today we are going to learn different types of colors. Firstly, we will play your childhood's favorite game color, color, which color? So tell me, color, color, which color? Red color. Pink color. Color, color, which color? Blue color, sky blue. Sky blue color. Color, color, which color? Parrot green. This one? Right. Color, color, which color? Yellow color. This one? Right. Color, color, which color? Brown color. Mm, here it is. Right. Color, color, which color? Silver color. This one. Right. Color, color, which color? Navy blue. Dark blue. Navy blue, dark blue. Here it is. Right. Color, color, which color? Orange color. Right. Color, color, which color? Black color. this one right color color which color yellow color right color color which color maroon color this no this no this one right okay तो બાળકો આજે આપણે कलर अंग्रेजी में सीखे रहया छे અને અંગ્રેજીમાં આ ગેમ મેં આજે રમાડી તમારા મમ્મી ડેડીએ સ્પોર્ટ્સ ડેના દિવસે આ જ ગેમ રમાડેલી હતી પણ કેવી રીતે ગુજરાતીમાં હવે થોડુંક થોડુંક અંગ્રેજી શીખીએ અને સમજીએ હું જ્યાં સુધી અંગ્રેજી બોલી બધું જ તમને સમજ પડી છે તો એ જ સમજ હવે આગળની કવિતામાં પાડીએ ફક્ત આ કવિ આ પાટનું આ લેસન કલર્સનું તમારે ગેમ જ રમવાની છે કાલે અને આ જે ટીચર આ લિટિલ પોટ એની ટી પોટની કવિતા શીખવવાના છે આ પણ એની આગળ હોમવર્ક છે સુંદર રંગકામ કરો આની અંદર જે કલર કલર ટીચરે શીખવાડ્યા એ કલરફુલ રંગકામ અહીંયા કરવાનું છે પહેલું હોમવર્ક બરાબર પહેલું હોમવર્ક આપ્યું ગેમ રમો બીજું હોમવર્ક આપ્યું આની અંદર સુંદર કલર કરો હં અને ત્રીજું હોમવર્ક આજે કવિતા શીખવાડો છું એ મૌખિક પરીક્ષા માટે મોડે કરવી કેવી રીતે કરવી એ ટીચર સમજ પાડે છે પહેલાં મારી સાથે ગાવાની છે એક એક લાઈન અને હું ગાઈ લઉં પછી તમે બોલશો હં ને પેન્સિલ ફેરવશું આપણે અહીંયા જ અહીંયા એનો ઉચ્ચાર આપેલો જ છે પણ બોલશું પણ ટીચરની સાથે બોલશું ને અહીંયા પેન્સિલ ફેરવશું કારણ સમજાવું છું કે જેમ અંગ્રેજી અક્ષરો જોતા જશો એમ મગજમાં છપાતા જશે જ્યારે આ લિટિલ શબ્દ આવશે ત્યારે તરત જ એની સ્પેલિંગ તમને આવડી જશે પણ હમણાં તમારે આ જોતા જવાનું છે હં અહીંયા શોર્ટ એન્ડ શાઉટ શોર્ટ એન્ડ શાઉટ જ્યારે એન્ડ આવ્યો ત્યારે તરત જ તમને ઓળખાયું કે એન્ડ તો અમે શીખી ગયા છે ધીસ ઇઝ ધીસ ઇઝ આવશે ત્યારે ધીસ ઇઝ પણ તમને આવડશે અડધું નથી આવડતું એ અહીંયા ઉચ્ચારમાં લખેલું જ છે મોડે કરતી વખતે જરૂર ઉચ્ચારમાંથી મોડે કરજો પણ પેન્સિલ તો અહીંયા જ ફેરવવાની છે પછી હં હવે ચાલો કારણ કે અંગ્રેજી શબ્દો છાપેલા તમારા મગજમાં છપાવવા જોઈએ એના માટે આ ટ્રાયલ છે ચાલો બોલીએ હ આઈ એમ એ લિટલ ટી પોટ આઈ એમ લિટલ ટી પોટ શોર્ટ એન્ડ શાઉટ શોર્ટ એન્ડ શાઉટ This is my handle this is my handle and this is my spout and this is my spout when the water's boiling when the water's boiling ઉટ મી શાઉટ જસ્ટ લિફ્ટી મી એન્ડ પોર મી આઉટ એન્ડ પોર મી આઉટ એન્ડ પોર મી આઉટ એન્ડ પોર મી આઉટ હું હવે એકવાર ફરીથી વાંચીને સંભળાવું છું આ રીતે મોડે કરવાનું છે આઈ એમ લિટલ ટી પોટ શોર્ટ એન્ડ શાઉટ ધીસ ઇઝ માય હેન્ડલ એન્ડ ધીસ ઇઝ માય સ્પાઉટ વેન ધ વોટર બોઇલિંગ હિયર મી શાઉટ જસ્ટ લિફ્ટઅપ મી જસ્ટ લિફ્ટ મી અપ એન્ડ પોર મી આઉટ હવે આ કવિતાનો અર્થ સમજીએ આઈ એમ લિટલ ટી પોટ એટલે હું નાની અમથી ચાની કેટલી છું શોર્ટ એન્ડ શાઉટ નાની પણ મજબૂત છું શાઉટ એટલે શો સ્ટાઉટ સ્ટાઉટ આનો ઉચ્ચારણ અહીંયા સ્ટાઉટ આપેલું છે સ્ટાઉટનો અર્થ હું મજબૂત છું નાની છું પણ મજબૂત છું ધીસ ઇઝ માય હેન્ડલ ધીસ ઇઝ માય હેન્ડલ એટલે આ મારો હેન્ડલ છે પકડવાનો હાથો અને ધીસ ઇઝ માય સ્પાઉટ સ્પાઉટ એટલે હાથીની સૂંઢ હા સુંડ ધીસ ઇઝ માય સ્પાઉટ વેન ધ વોટર બોઇલિંગ જ્યારે અંદરનું પાણી ઉકળી રહ્યું છે હિયર મી આઉટ ત્યારે મને સાંભળો અડ્ડાતા હા એકદમ જોરથી શાઉટ કરે છે અવાજ કરે છે શુ કરીને નહીં તો વિસલ જેવું વાગે છે ઘણી કેટલીમાં જસ્ટ લિફ્ટઅપ મી જ્યારે હું અવાજ કરું ત્યારે મને ઉંચકી લો હેન્ડલ પકડીને ઉચકી લો અને પછી મારામાંથી ચા બહાર કાઢો હા એન્ડ પોર મી આઉટ એમાંથી બહાર કાઢો બરાબર હા આ કવિતાનો અર્થ છે ના નિયમથી કેટલી પોતાના વિશે ઘણું બધું કહી જાય છે એ કવિતા છે આપણે મૌખિક પરીક્ષા માટે એ મોડે કરવાની છે મૌખિક પરીક્ષાને વાર છે હજી ઉતાવળ નથી કરવાની પહેલાં દરરોજ જ થોડી થોડી વારે આ વાંચી જાઓ બે કે ચાર વાર વાંચશો એટલે તમને મોડે થઈ જ જશે જો ના થશે તો ટીચર સ્કૂલમાં કરાવશે જ કારણ કે શોર્ટ ટાઈમમાં આપણે ભેગા થવાના છીએ ટૂંક સમયમાં કારણ કે છથી આઠ જો શરૂ થઈ ગયું છે ધોરણ તો એકથી પાંચ શરૂ થશે જ હં તો ગુડ બાય ગુડ લક ફરી મળીશું ઓકે